Hi, today I am going to presentation the brief of Indian stock market and the detailed information about stock exchange. I hope you all will coordinate and enjoy this presentation. Let me start with the introduction. शेयर बाजार एक बाजार है जहाँ खरीदारों और विक्रेता जाहिर बोर्ड में कंपनियों शेयर में व्यापार करे छे। भारत में प्रणालियों ने निर्णायक घटक है जो व्यवसाय ने मूड़ी पहुंचाड़े छे। स्टॉक एक्सचेंज शेयर बाजारों में मुख्य घटक है जो ट्रेडिंग सिक्योरिटीज माटे इन्फ्रास्ट्रक्चर और नियमों प्रदान करे छे। भारत में बे मुख्य खिलाड़ियों साथ बहुविध स्टॉक एक्सचेंजो है। BSE નું ફૂલ ફોર્મ બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે અને NSE નું ફૂલ ફોર્મ નેશનલ સ્ટોક એક્સચેન્જ છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયાની સ્થાપના 1992માં થઈ હતી. BSE સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ માર્કેટ છે. BSE સેકન્ડ ઇન્ડેક્સ ધરાવે છે. BSE સેન્સેક્સ ઇન્ડેક્સ એન્ડ ટોચની 30 કંપનીઓ ઇન્ડેક્સ ધરાવે છે. BSE 96,953 કરોડ મૂડી ધરાવે છે. 5,000 કરતાં વધુ કંપનીઓ લિસ્ટેડ થયેલી છે. NSEની ઉત્ક્રાંતિ ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગમાં સંક્રમણ થયેલી હતી. NSEની ઉત્ક્રાંતિમાં નિફ્ટી 50 ઇન્ડેક્સનો પરિચય પણ આપ્યો છે. NSE ભારતના નાણાકીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આધુનિકીકરણ પણ કર્યું છે. NSE હર્ષલ મહેતા સ્કેમના કારણે અસ્તિત્વમાં આવ્યું હતું. NSEમાં $1.47 trillion મૂડી ધરાવે છે. NSE 1996 કંપની સાથે લિસ્ટેડ થયેલી છે. બજાર વિભાગો NSEના 3 મુખ્ય બજાર વિભાગોમાં કાર્ય કરે છે. ઇક્વિટી આ સેગમેન્ટમાં પ્રાથમિક બજાર છે અને નવી અને સેકન્ડરી માર્કેટ બંનેનો સમાવેશ થાય છે. NSE ડેરિવેટિવ ટ્રેડિંગ માટે મહત્વપૂર્ણ હબ છે જે વિવિધ અંતર્ગત અસ્કયામતો પર ફ્યુચર અને ઓપ્શન કોન્ટ્રાક્ટ્સ ઓફર કરે છે. બજાર વિભાગોમાં NSEનો દેવ સરકારી અને કોર્પોરેટ બોન્ડ સહિત ડેટ સાધનો માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. ભારતના શેર બજારો વર્ષોથી નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. NSE આ વિસ્તરણમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. જ્યારે દેશના એકંદરે માર્કેટ કેપિટલાઇઝેશન નોંધપાત્ર યોગદાન આપ્યું છે. NSEના બજારમાં મુખ્ય ખેલાડીઓ લાર્જ કેપ કંપનીઓનો સમાવેશ થાય છે અને IT અને ફાઇનાન્સ અને હેલ્થ કેર જેવા વિભાગો ક્ષેત્ર નોંધપાત્ર હાજરી ધરાવે છે. ટ્રેડિંગ ડાયનેમિક્સ NSE રોજિંદા ટ્રેડિંગમાં વોલ્યુમ વલણનો અનુભવ કરે છે. બજારની પ્રવૃત્તિ અને રોકાણકારોની ભાવના પ્રતિબિંબિત કરે છે. આ વોલ્યુમનો પ્રભાવિત કરતા પરિબળો આર્થિક ઘટનાઓ, કોર્પોરેટ જાહેરાતો અને વૈશ્વિક બજારની સ્થિતિનો સમાવેશ થાય છે. બજારની ગતિશીલતા અને તરલતા પર તેની અસર સાથે NSE ટ્રેડિંગ હાઈ ફ્રીક્વન્સી ટ્રેડિંગ HFT એ મહત્વનું સ્થાન મેળવ્યું છે. SEBI નું ફૂલ ફોર્મ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા છે. ભારતીય શેર બજારનો નિયમ કરનારી માળખું SEBI સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા દેખરેખ કરવામાં આવે છે. SEBI બજારની અખંડિતતાને જાળવવા માટે અને રોકાણકારોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને વ્યાજબી અને પારદર્શક વેપાર અને પ્રથાઓ અને પ્રોત્સાહન આપવા માટે નિર્ણાયક ભૂમિકા ભજવી છે. SEBI એ નિયમોને લાગુ કર્યા છે જે શેર બજારોની કામગીરીની વિવિધ પાસાઓને સંચાલિત કરે છે. NSE આધુનિકતા ટ્રેડિંગ પ્લેટફોર્મ અપનાવી છે જે બજારની કાર્યક્ષમતા વધારવા માટે ટેકનોલોજીનો લાભ લે છે. આ ટેકનોલોજીમાં હાઈ સ્પીડ ટ્રેડિંગ સિસ્ટમ, રિયલ ટાઈમ ડેટા પ્રોસેસિંગ અને કાર્યક્ષમ ઓર્ડર મેચિંગનો સમાવેશ થાય છે જે રોકાણકારો માટે સીમલેસ ટ્રેડિંગ અનુભવોની ખાતરી આપે છે. NSE માટે સાયબર સુરક્ષા પગલાં એ ટોચની અગત્યતા છે. સાયબર ધમકીઓ સામે રક્ષણ કરો
અને ડેટા સુરક્ષા અને સુનિશ્ચિત કરી બજારની સ્થિરતા જાળવવા વધુ પડતી અસ્થિરતાઓને રોકવા અને વ્યવસ્થિત ટ્રેડિંગ કામગીરી સુનિશ્ચિત કરવા માટે જોખમ વ્યવસ્થાપન પદ્ધતિઓ પણ અભિપ્રાય કરી છે. એનએસીની ચાલુ તકનીકી નવીનતાઓને ભારતના નાણાકીય બજારોના ભાવિને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવી છે. એનએસીની વૈશ્વિક પોઈન્ટ. એનએસી આંતરરાષ્ટ્રીય સ્ટોક એક્સચેન્જો સાથે સહયોગ દ્વારા વૈશ્વિક નાણાકીય બજારો સાથે ભારતની કનેક્ટિવિટી વધારીને તેની વૈશ્વિક હાજરીને વિસ્તારી છે. એનએસી વિદેશી કંપનીઓ અને તેના પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ કરવાની મંજૂરી પણ આપે છે, જે ભારતીય રોકાણકારો અને મૂડી સુધી પહોંચવાની સુવિધા પણ આપે છે. એનએસી આ પહેલા વિદેશી રોકાણકારોને આકર્ષે છે, ક્રોસ બોર્ડર ટ્રેડિંગને પ્રોત્સાહન આપ્યા છે અને વૈશ્વિક નાણાકીય લેન્ડસ્કેપમાં ભારતની સ્થિતિ મજબૂત બનાવે છે. થેન્ક યુ. બધાને આ રજૂઆતથી ભારતીય શેર માર્કેટ અને તેના સ્ટોક એક્સચેન્જ વિશે માહિતી મળી હતી.